नमस्ते। आज हम बात करेंगे विषय हिंदी कक्षा 8 द्वितीय सत्र का इकाई नंबर 2 कच्च की शेर, जिसके लेखक हैं हरेश धोलकिया। तो इस इकाई में कच्च का परिचय कराने का प्रयास किया गया है और इसके साथ कच्च के साथ साथ अनेक ऐसे स्थल हैं जिसका परिचय यहाँ पे किया है। तो इस इकाई में हमारी संस्कृति का आदर, अपनी विरासत का संरक्षण, देश प्रेम आदि मूल्यों को विकसित किया गया है और यहाँ आपकी रचना कच्छ यात्रा का भावानुवाद प्रस्तुत है। तो हम जानते हैं कि एक कहावत है कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, और कच्छ गुजरात का गौरव है और दुनिया भर के लोगों के लिए किसी भी मौसम में दर्शनीय एवं आकर्षण का केंद्र कच्छ ही कहा गया है। तो अब हम इस इकाई की शुरुआत करेंगे। विशाल भारत में अनेक दर्शनीय प्रांत हैं, सबका अपना महत्व एवं सौंदर्य है। गुजरात उनमें से एक अनूठा राज्य है। गुजरात का एक विशिष्ट जिला है कच्छ, जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है। यात्रियों के लिए कच्छ आकर्षण का केंद्र है, इसका पौराणिक महत्व भी कम नहीं है। अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इसे म्यूजियम भी कह सकते हैं। એટલે કે અહીં તમને ખબર હશે કે આપણા ભારતમાં એવા ઘણા બધા રાજ્ય છે કે જેમાં જેમ તેનું રાજ્ય છે એવી રીતે તેનું મહત્વ અને તેનું સૌંદર્ય પણ છે, પરંતુ ગુજરાત એક અલગ એવું રાજ્ય છે કે જેમાં ગુજરાતની અંદર આવેલો છે એક જિલ્લો કે જે છે કચ્છ, કે કચ્છ છે કે જે ગુજરાત માટે એક અત્યંત રમણીય એવો પ્રદેશ છે અને યાત્રીઓ માટે કચ્છ છે કે આકર્ષણનું કેન્દ્ર છે અને તેનું મહત્વ પણ કંઈ ઓછું નથી। અને કચ્છની અંદર કેવા કેટલાક દર્શનીય સ્થળો છે કે જે પોતાના વિવિધતાને કારણે કચ્છ છે કે જેને મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે। કચ્છ મેં પ્રવેશ કરતે હી હમે રેગિસ્તાન કે દો ભાગ દેખને કો મિલતે હૈ, એક છોટા સા રેગિસ્તાન ઓર દૂસરા બડા રેગિસ્તાન। એટલે કે તમે કચ્છની અંદર તમે પ્રવેશ કરો એટલે રેગિસ્તાન છે કે જેને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક નાનું રેગિસ્તાન અને બીજું મોટું રેગિસ્તાન। इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता। एटले कि रेगिस्तान एटले कि रण प्रदेश, एटले तमने आम रण प्रदेश जेवो लक्षण तमने जोवा नहीं मळे। रेत कहीं नजर नहीं आती, अंतः यह अनूठा रेगिस्तान है। एटले कि अहीं रण प्रदेश में तमने रेती जोवा नहीं मळती, परंतु आ एक अलग ज रेगिस्तान छे। सामखी यानी को हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं। कच्छ की यात्रा यहीं से आरंभ होती है। यहाँ से उत्तर दिशा की ओर यात्रा का आरंभ होता है और रापर से धोलावीरा पहुँचते ही हमारी प्राचीन संस्कृति मोहनजोदड़ो का स्मरण हो जाता है। यह स्थान 5000 वर्ष के अवशेषों का अंग है। इस प्राचीन नगरी के दर्शन से ही हम चकित रह जाते हैं एवं हमें प्राचीनता में आधुनिकता का दर्शन होते हैं। एटले कि अहीं तमने कहवा मांगे छे कि कच्छनी यात्रानी शुरुआत क्यांथी थई छे, तो સામખી યાની છે કે જે કચ્છ માટેનો એક પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે અને અહીંથી જ કચ્છની યાત્રા શરૂ થાય છે। અને સામખી યાનીથી તમે ઉત્તર દિશા તરફ જાઓ એટલે કે ત્યાં તમે યાત્રા શરૂ થાય છે અને ત્યાંથી તમે રાપરથી ધોળાવીરા પહોંચો એટલે તરત આપણી જે પ્રાચીન એટલે કે જૂની એવી પ્રાચીન સંસ્કૃતિ મોહેંજોદડો છે કે તેનું તમને યાદ આવી જાય છે। અને આ સ્થાન છે કે જે 5 વર્ષ પહેલાં અવશેષોનું અંગ ગણવામાં આવે છે અને આ નગરીમાં તમને પ્રાચીન નગરીના દર્શન કરીને તમારું મન છે કે જે ચોંકી જાય છે અને તમને એવું લાગશે કે અહીં આપણે આધુનિકતાના દર્શન કર્યા છે એવું તમને અહીં લાગશે। આગળ સામખી યાની સે પશ્ચિમ કી યાત્રા કરતે ભચાઉ નજર આતા હૈ જો બડા ગાંવ હૈ જૈસનગર। એટલે કે સામખી યાનીથી તમે જ્યારે પશ્ચિમની દિશા તરફ આગળ વધો એટલે ભચાઉ નામનું સ્થળ આવશે કે જ્યાં તમને એવું લાગશે કે આ મોટું ગામ છે, નગર નથી। વહાં સે ગાંધીધામ ઔદ્યોગિક કારખાનો કા શહેર હૈ, વહાં સિંધી પ્રજા પાકિસ્તાન સે આકર સ્થાયી હુઈ હૈ। એટલે કે આ શું કહેવાય કે ભચાઉ છે કે તે એક ઔદ્યોગિક કારખાના માટેનું શહેર છે, એટલે કે જે પ્રજા કઈ રહેવા આવી છે તો સિંધી નામની પ્રજા છે કે જે પાકિસ્તાનથી અહીં રહેવા આવી છે। સ્થાયી એટલે કે હંમેશા કે લીએ અહીં પે આ જાના। ગાંધીધામ, આદિપુર તથા ગોપાલપુરી
उद्योगों के कारण विकसित हुई दिखाई देते हैं। એટલે કે આ શહેરની આજુબાજુ કયા કયા શહેર આવેલા છે તો ગાંધીધામ, આદિપુરી છે અને ગોપાલપુરી છે કે જે ઉદ્યોગોના કારણે અહીં વિકસિત થયેલા છે। આદિપુર મેં ગાંધી સ્મૃતિ તથા પાસી કંડલા બંદરગાહ કા બડા મહત્વ હૈ। એટલે કે આદિપુરની આગળ તમે ગાંધી સ્મૃતિ પાસે તમે જાઓ એટલે ત્યાં કંડલા છે બંદરગાહ, એટલે કે ત્યાં તેનું મહત્વ છે। યહીં પે શબ્દ આતા હૈ બંદરગાહ, બંદરગાહ યાની કે જહાજો કે લીએ ઠહરને કા સ્થળ। કંડલા કા વિકાસ યહીં કી પ્રજા કે લીએ મહત્વપૂર્ણ હૈ। કંડલા સે દક્ષિણ કી ઓર ભદ્રેશ્વર અતિ પ્રાચીન જૈન યાત્રાધામ હૈ। જૈન યાત્રાધામ એટલે કે જૈન પ્રજા કે લીએ મંદિર। સંગે મરમર સે બના 2500 વર્ષ પુરાના જિનાલય ભૂકંપ સે ખંડિત હુઆ। જિનાલય યાની કી જૈન મંદિર, એટલે કે સંગે મરમર એટલે કે આરસ છે કે આરસથી બનેલું આ મંદિર કે 2500 વર્ષ પહેલાનું આ જૈન મંદિર છે કે જે ભૂકંપના કારણે ખંડિત થયેલું છે અને એટલે કે તૂટી ગયું છે અને જેના પુનઃનિર્માણ માટે અહીંયા કાર્યો છે કે જે શું કહેવાય કે પુષ્કળ પ્રમાણમાં કાર્ય ચાલી રહ્યું છે। ઇસે આધુનિકતા કા સ્પર્શ મિલા હૈ, એટલે કે આના લીધે શું કહેવાય કે આધુનિકતા એટલે કે નવીનતા છે કે ત્યાં તેનો તમને દર્શન જોવા મળશે। મુંદ્રા શહેર તહસીલ મુખ્યાલય ભી હૈ, યહાં અનેક ઉદ્યોગો કે કારણ વિકાસ કી દિશા ખુલી હૈ। સમુદ્ર કે કિનારે બંદરગાહ વિકસિત હુઆ હૈ, એટલે કે તમે જોઈ શકો છો કે એટલે કે તમે દક્ષિણની તરફ ભદ્રેશ્વર બાજુ તમે જાઓ છો તો ત્યાં શું કહે છે કે ત્યાં સમુદ્રના કિનારે બંદરગાહ પણ, બંદરગાહ એટલે કે શું કહેવામાં આવે એટલે કે જહાજો માટે જે સ્થળ છે કે તે સ્થળ પણ અહીં વિકાસ થયેલો છે। યહાં કુછ પ્રાચીન ઇમારતે હૈ, સમુદ્ર કે કિનારે તટીય યાત્રા કરતી હોય હમ માંડવી પહોંચે, એટલે કે જો સમુદ્ર છે કે ત્યાં શું કહેવાય કે બંદરગાહમાં એટલે કે બંદરગાહ છે કે ત્યાં તટીય યાત્રા કરતા કરતા માંડવી પહોંચે છે। માંડવી અતિ સુંદર બંદરગાહ હૈ, બડા પ્રાચીન નગર હૈ। યહ શહેર રાજા કે મહલ, પવનચક્કીઓ તથા સમુદ્ર તટ કે કારણ અધિક દર્શનીય બના હૈ। એટલે કે આગળ માંડવી તરફ જાય છે તો શું કહે છે કે માંડવી તો એક સુંદર એવું નગર છે કે અહીં રાજાના મહેલ, પવનચક્કી તથા સમુદ્ર કિનારાના કારણે આ સ્થળ છે કે એવું દર્શનીય છે, એટલે કે દર્શન કરવા લાયક છે। યહાં VRTI ગ્રામ્ય સંસ્થા છે, 72 જિનાલય છે, એટલે કે આ શહેરમાં પણ શું કે ગ્રામ્ય સંસ્થા આવેલી છે VRTI નામની, અને તેમજ સુંદર 72 એટલે કે સુંદર જિનાલય એટલે કે જૈન મંદિર પણ આવેલા છે। પાસેથી બિંદડા ગામમાં આંતરરાષ્ટ્રીય અસ્પતાલ હૈ, એટલે કે નજીકમાં જ અસ્પતાલ, આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલ એક મોટું અસ્પતાલ પણ આવેલું છે। માંડવી સે આગે ચલતે નુમરા, કોઠીરા, સુધરી ઓર જખો મહત્વપૂર્ણ ગામ હૈ, એટલે કે આ બધા માંડવીની આજુબાજુ આવેલા ગામ છે કે તેના નામ આપેલા છે। જૈનો કા પ્રાધાન્ય યહાં નજર આતા હૈ, એટલે કે જૈન છે પ્રજા છે કે તેનું ઘણું બધું મહત્વ તમને અહીં જોવા મળશે। નલિયા શહેર તહસીલ કા કેન્દ્ર હૈ, એટલે કે નલિયા શહેર છે કે તે શું કહે છે કે તહસીલ એટલે કે તાલુકા માટેનું એક કેન્દ્ર છે। યહાં વાયુસેના કા મુખ્ય અડ્ડા હૈ, વાયુસેના એટલે કે વાયુસેના માટે મુખ્ય અડ્ડો એટલે કે એરપોર્ટ પણ આવેલા છે અહીં। નલિયા સે એક ઘંટે કી યાત્રા કરને કે બાદ નારાયણ સરોવર અતિ પ્રાચીન પૌરાણિક ધાર્મિક સ્થાન આતા હૈ, એટલે કે નારાયણ સરોવર નામનું એક નારાયણ સરોવર આવે છે કે જે અતિ પ્રાચીન પૌરાણિક અને ધાર્મિક એવું સ્થળ છે। ઈ સ્થાન કો રામાયણ કાલ કા માના જાતા હૈ, એટલે કે આ મંદિર છે કે રામાયણ પ્રસ્તુત થઈ તે સમયનું આ મંદિર ગણવામાં આવે છે। યહાં કોટેશ્વર નામક દર્શનીય મંદિર હૈ કે જહાં સે રાવણ ગુજરા થા, એટલે કે અહીં એક મંદિર પણ આવેલું છે કોટેશ્વર નામનું કે જે મંદિરથી રાવણ પસાર થયો હતો। યો પૂરે ભારત કા પ્રાચીન સ્થાન માના જાતા હૈ, સૂર્યોદય ઓર સૂર્યાસ્ત દર્શન યહાં કે બડા આકર્ષણ હૈ, એટલે કે આ મંદિર પરથી તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત થતો તમે જુઓ તો એવું અત્યંત રમણીય એવું દર્શન થાય છે અહીં। નારાયણ સરોવર કે આગે કી યાત્રામાં લખપત આતા હૈ જો અતિ પ્રાચીન સ્થળ હૈ, હવે જો નારાયણ સરોવરથી તમે આગળ જશો એટલે પાછું લખપત આવે છે કે જે એક પ્રાચીન સ્થળ છે। ગુરુ નાનક કી ચરલ રજ સે પાવન ઇસ ભૂમિ પર ગુરુદ્વારા હૈ, એટલે કે ગુરુ નાનક ચરણ રજ એટલે કે તેની પગની જે ધૂળ છે એટલે કે પગના ધૂળના કારણે
पावन थे भूमि है कि जे गुरुद्वारा है। एक समय का समृद्ध शहर आज जीर्णावस्था में होते हुए भी दर्शनीय है। એટલે કે અહીં પાછું એક સમૃદ્ધ એવું શહેર છે કે જીણા અવસ્થા એટલે કે તૂટી ફૂટી હાલતમાં હોવા છતાં પણ જોવા લાયક છે। યહાં એક કિલ્લા હૈ ઉસકે બગલ મેં પાનંદ્રો ખનિજ સંપત્તિ કે લીએ પ્રસિદ્ધ હૈ। હવે જો બાજુમાં એક કિલ્લો પણ આવેલો છે કે જેમાં કઈ ખનિજ વપરાયેલી છે કે પાનંદ્રો નામની ખનિજ છે, ખનિજ સંપત્તિ છે કે જેના માટે આ મંદિર પણ આ કિલ્લો છે કે જે વિકસાયેલો છે। આજ એ વિદ્યુત નિર્માણ કયો કેન્દ્ર હે એટલે કે કિલ્લામાંથી વિદ્યુત નિર્માણ માટેનું કેન્દ્ર પણ તે કિલ્લો બની ગયો છે। લખપત સે મધ્ય કચ્છ કી ઓર બઢને પર હાજીપીની મુસલમાનો કે લીએ શ્રદ્ધા કા કેન્દ્ર હતા હૈ। હવે જો લખપતથી તમે આગળ જાઓ એટલે શું આવે છે કે મુસલમાનોની શ્રદ્ધા માટેનું એક કેન્દ્ર આવે છે હાજીપીર। યહાં પીર કી મઝાર હૈ એટલે કે અહીં પીર માટેની મઝાર એટલે દરગાહ એટલે કે દરગાહ પણ આવેલી છે। રેગિસ્તાન કી ઝાંકી યહાં સે હોતી હૈ એટલે કે રેગિસ્તાનની ઝાંકી એટલે કે દર્શન અહીંથી થાય છે। રાસ્તે મેં માતા કા મઠ નામક ધાર્મિક સ્થળ હૈ એટલે કે રસ્તામાં માતાના મઠ નામનું એક ધાર્મિક સ્થળ પણ છે, જહાં નવરાત્રિ કે પર્વ પર લોક પદયાત્રા કરતે હુએ શ્રદ્ધાભાવ સે દર્શનાર્થ આતે હૈ એટલે કે જ્યારે નવરાત્રિનો જ્યારે તહેવાર હોય ત્યારે યાત્રીઓ છે કે પોતાના શ્રદ્ધાભાવથી અહીં દર્શન કરવા આવે છે। આગે નખત્રાણા પ્રાકૃતિક નજારો કા કેન્દ્ર બના હૈ ઓર રાસ્તે મેં ચોક્ષ પુરેશ્વર મંદિર વાંઢાય જૈસે મનોહરી પ્રાચીન સ્થાન હૈ એટલે કે રસ્તામાં નખત્રાણા પ્રાકૃતિક એવો નજારો અહીંયા જોવા મળે છે અને રસ્તાને તમે આગળ વધો એટલે ચોક્ષ પુરેશ્વર મંદિર વાંઢાય જૈસે મનને હરી લેવા પ્રાચીન એવા સ્થળ પણ અહીં આવેલા છે। અબ કચ્છ કા મુખ્ય કેન્દ્ર ભુજ આતે હી उसके वैभव का परिचय होता है। हलवे जमे तमे आगळ कच्छनी आगळ तम मुख्य केन्द्र एटले के भूज पासे पहोंचो एटले तमने वैभव एटले के धननी संपत्ति नो परिचय जोवा मळे छे। आईना मंदिर, प्राग मंदिर, टावर, स्वामीनारायण मंदिर, हिल गार्डन, हमीर रसताला, भुजिया पहाड़, लोक संग्रहालय, विश्वविद्यालय आदि के दर्शन करके हम आनंद ले सकते हैं। एटले के आ बधा स्थळना नाम छे कि तेना સ્થળ પ્રમાણે તમે દર્શન કરીને આનંદ લઈ શકો છો। સન 2001 કે ભૂચાલને ઇસે ખંડિત ક્યા તો લોકોને ઇસે નઈ સ્વરૂપમાં પુનઃનિર્માણ કરકે ઓર સુંદર શહેર બના દિયા હૈ એટલે કે શું કહે છે કે 2001માં ભૂકંપ ભૂચાલ એટલે કે ભૂકંપના કારણે આ બધું શું કહેવાય કે બધા સ્થળ છે કે જે ખંડિત થઈ ગયા એટલે કે તૂટી ગયા હતા, પરંતુ તેને નવા સ્વરૂપમાં નિર્માણ કરીને તેને અતિ સુંદર બનાવી દીધેલ છે। ભુજ સે ઉત્તર દિશા કી ઓર ખાવડા મેં કાલા ડુંગર હૈ પહાડ પર ચડકર રેગિસ્તાન કી ઝાંકી કરના એક અનુઠા અનુભવ હૈ। સરકાર એવં સ્થાનિય જનતા દ્વારા રણોત્સવ કા આયોજન હોતા હૈ, દેશભર સે લોક યહાં આતે હૈ ઓર સફેદ રેગિસ્તાન કી દેખના એક આનંદદાયી ઘટના હૈ એટલે કે ભુજથી તમે ઉત્તર દિશા તરફ જાઓ એટલે કે ખાવડા નામનું સ્થળ છે કે જ્યાં એક કાળો ડુંગર આવેલો છે કે આ ડુંગર ઉપર તમે રેગિસ્તાનની તમે દર્શન કરો એટલે અનોખો જ અનુભવ છે। અને સરકાર તેમજ એવી જનતા દ્વારા રણોત્સવ એટલે કે રણમાં ઉજવવામાં આવતો ઉત્સવ કે તે આયોજન પણ અહીં કરવામાં આવે છે અને દેશભરના લોકો છે કે આ ઉત્સવ મનાવવા માટે આવે છે અને સફેદ રેગિસ્તાનની ઝાંકી કરવા માટે તે અનેરો એવો લાભ પણ લે છે। ભુજ સે અંજાર ભી આતા હૈ ભુજ સે અંજાર ભી જાયા જાતા હૈ આગે બઢતે હુએ સૃજન સંસ્થા મેં યહાં કી પ્રજા કી હસ્તકલા કા પરિચય હોતા હૈ। હવે જો ભુજથી તમે આગળ જશો એટલે અંજાર આવે છે એટલે કે ત્યાં સંસ્થા છે સૃજન નામની સંસ્થા છે કે જ્યાં પ્રજા દ્વારા હસ્તકલાનો પરિચય એટલે કે હાથ દ્વારા જે કલા થતી હોય તો તેનો અહીં પરિચય થાય છે। જેસલ ધરોલ કી સ્મૃતિ મેં મંદિર બના હૈ જો ઐતિહાસિક સ્થાન હૈ, યહાં સે આદિપુર તથા ગાંધીધામ જા સકતે હૈ એટલે કે તમે પહેલાં જેસલ ધરોલ મંદિર પણ જઈ શકો છો અને ત્યાંથી તમે આદિપુર અને ગાંધીધામ પણ જઈ શકો છો। સૂરજબારી નામક સ્થાન સે હમારી કચ્છ યાત્રા પૂર્ણ હોતી હૈ જો અવિસ્મરણીય સ્મૃતિઓ છોડ જતી હૈ અને સૂરજબારી નામક એવું સ્થળ છે કે જ્યાં કચ્છની યાત્રા પૂરી થાય છે અને આ સ્થળ પણ એવું છે કે તમને ઘણી બધી યાદો છે કે તે તમને છોડીને આપી જાય છે। કહા જતા હૈ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કચ્છ ગુજરાત કા ગૌરવ હૈ ઓર દુનિયાભર કે લોકો કે લીએ કિસી ભી મોસમ મેં દર્શનીય એવં આકર્ષણ કા કેન્દ્ર હૈ।
એટલે કે કહેવત છે કે જો તમે ગુજરાતમાં કચ્છ નથી જોયું તો ગુજરાત આખું રાજ્ય નથી જોયું. આથી કચ્છ છે કે જે ગુજરાતનું ગૌરવ છે અને દુનિયાભરના લોકો છે કે કોઈ પણ આ ઋતુમાં કચ્છના દર્શન કરવા માટે તેમજ આકર્ષણનું કેન્દ્ર ગણાતું આ કચ્છ છે કે તેની મુલાકાત જરૂર લે છે. ને અહીં યહીં પે હમારા ઇસ ઇકાઈ પૂર્ણ હોતા હૈ ઓર ઇસ ઇકાઈ કે સ્વાધ્યાય કે બારે મેં હમ અગલે વિડીયો મેં બાત કરેંગે.